યોગી ચોક ખાતે આશાદીપ સ્કૂલમાં ફી બાબતે વાલીઓનો વિરોધ પ્રદર્શન. સમગ્ર ભારતમાં કોરોના વિફર્યો છે ત્યારે બે વર્ષથી સ્કૂલ અને કોલેજો બંધ હતી ત્યારે સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું. ઓનલાઈન શિક્ષણમાં પણ સ્કૂલના સંચાલકો ફીની માંગણી કરતા ત્યારે ફરીવાર સુરતમાં યોગી ચોક ખાતે આવેલ આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે વાલી અને પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી દ્વારા ફી બાબત પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણીએ આશાદીપ સ્કૂલ તરફ થોડાક મુદ્દાઓ પણ મૂક્યા હતા. ફી વધારો પાછો ખેંચે, ટ્યુશનના નામે ફી લૂંટવાનું બંધ કરો, વાલી પાસેથી એડવાન્સ ચેક લેવાનું બંધ કરો, આ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. ત્યારે આશાદીપ સ્કૂલના ટ્રસ્ટી શૈલેષભાઈ રામાણીએ પણ તેમની વાત રજૂ કરવામાં આવી હતી. આશાદીપ સ્કૂલ ટ્રસ્ટીએ કહેવામાં આવ્યું કે આમ ચોખ્ખી રાજનીતિ કરવામાં આવી રહી છે. ઘટાડવાની વાત હતી, એને બદલે તમને પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા લૂંટવા માટે સાત સહકાર આપ્યો છે. તો ભણાવવાનું હોય.